નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી વૃક્ષ ધરાશાયી ઘટના જે સામે આવતી હોય છે, જે સિલસિલો યથાવત છે, જેમાં લાલબાગ બ્રિજ પાસે પણ વૃક્ષ ધરાશાયી થવાના કારણે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. દિવાળીપુરા કોર્ટ ખાતે પણ જે ત્યાં પણ વૃક્ષ ધરાશાયી થયું, જોકે કોઈ ગંભીર ઈજાઓ તો નથી પહોંચી, પરંતુ આ સમગ્ર કામગીરીને જોતા વોર્ડ નંબર 13ના કોર્પોરેટર બાળુ સુર્વે દ્વારા પ્રી મોન્સૂનની જે કામગીરી ઉપર સવાલો ઊભા કરવામાં આવ્યા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી સરખી રીતે નથી થઈ રહી, ત્યારે તે સમાચાર સ્પાર્ક ટુડે ન્યૂઝ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. અને એ સમાચાર જ્યારે પ્રસિદ્ધ કરવામાં આવ્યા ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે જ્યાં સમગ્ર મામલે વોર્ડ નંબર 13ના કોર્પોરેટર બાળુ સુર્વે દ્વારા સ્પાર્ક ટુડે ન્યૂઝનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. પ્રી મોન્સૂનની કામગીરી જે પ્રમાણે કરવી હોય યોગ્ય રીતે નથી કરતા, અને જ્યારે સ્પાર્ક ટુડેમાં સમાચાર બન્યા પછી જે કામગીરી શરૂ કરવામાં આવી છે, પણ એ બી ધીમી ગતિએ કામગીરી કરવામાં આવી છે, તો અમારી એવી માગણી છે કે બહુ વધારે સ્પીડમાં કામગીરી કરવી જોઈએ, કે થોડા જ દિવસમાં ચોમાસું આવશે, વાવાઝોડું આવશે, એ તમામને ધ્યાનમાં રાખીને કે મોટા મોટા જે વૃક્ષો છે એને છંટાઈને વહેલી તકે કટિંગ કરવું જોઈએ, કે કોઈ વૃક્ષ પડી જાય તો કોઈને વધારે ગંભીર ઈજા ના થાય એનું ધ્યાન રાખીને વહેલી તકે કામગીરી કરવી જોઈએ. એના લીધે સ્પાર્ક ટુડેનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે એમને પ્રસિદ્ધ કર્યા પછી સમાચાર જે કામગીરી શરૂ કરી છે, પણ એ સારી રીતે ને યોગ્ય રીતે કરવી જોઈએ એવી અમારી માગણી.